भाव तालुकाना चुवा गामे सरकारी बस घणा वर्षोथी नथी आवती अने तेना लीधे गाम लोको तेमज विद्यार्थीओ 3 किलोमीटर चालीने मुख्य हाईवे सुधी जाय छे। गाममां बस शुरू करवा वर्षोथी तेओ मांगणी करता आव्या छे, परंतु अत्यार सुधी तेमनी बसने लई मांग पूरी नथी थई शकी। वाव तालुकाना चुवा गामना अने चुवा गाममां वसता 4000 थी पण वधु लोकोनी आजे बसने लई खूब मोटी रजूआत छे। छेला घणा वर्षोथी चुवा गामनी अंदर बस नथी आवती अने तेना लीधे गाममांथी वाव अने थराद खाते भणवा जता 100 पण वधु विद्यार्थीओ पोताना गामथी 3 वधु किलोमीटर चाली अने जाय छे हाईवे उपर, अने त्यारे जई अने प्राइवेट वाहन में पोतानी शाळा सुधी पहोंचे छे। आ गामना अनेक लोकोनी एक ज माग छे के गामनी अंदर सरकारी बस आवे अने बाळकोना समय आवे के जेथी गामना जे विद्यार्थीओ छे एमने शाळाए जवामां मुश्केली न पड़े। चुवा गाममां बस शुरू करवा वर्षोथी गामना लोको मांगणी करता आव्या छे। आ गामना जागृत नागरिक द्वारा 2 अगाउ तालुका स्वागत फरियाद निवारण कार्यक्रममां पोताना गाममां बस शुरू करवा रजूआत करवामां आवी हती, परंतु तेमनी मांगणी अत्यार सुधी पूरी नथी थई अने गाममां बस नथी शुरू करवामां आवी तेवुं फरियादी જણાવી રહ્યા છે। મારું નામ પંડ્યા અંજારીભાઈ મીરમભાઈ છે, હું ગામ ચુવાનો રહેવાસી છું। અમારે ચુવા ગામમાં આમ જોવા જઈએ તો ગતુ બસ આવતી નથી, બરોબર ને? છોકરાઓ 20-25-30 જેટલો થરાદ ભણે છે, બસ ગતિ આવતી નથી। તો આવા આધુનિક યુગમાં જો બસ ગામમાં બસની સુવિધા ન મળતી હોય, બરોબર, તો પછી શું કરવાનું? મેં વચ્ચે તાલુકામાં ફરિયાદ નિવારણમાં મેં ફરિયાદ પણ કરેલી હતી, બરાબર, પણ ત્યાં કોઈ સંતોષકારક જવાબ મળેલો નથી। અને જો અમારા ગામમાં બસ ચાલુ કરવામાં આવે તો લોકોનો જે પ્રાઇવેટ સાધનોમાં લોકો જશે એ પણ એમનો સમય પણ બચી રહે અને છોકરાઓને પણ સમય બચી રહે। થરાદ જતા છોકરાઓને ખરેખર દેખીને દુઃખ થાય છે કે 30-40 છોકરાઓ ચાલીને પાટીએ જતો હોય, બરાબર, આવી ગરમી કાળચાળ ગરમીમાં પણ છોકરો ચાલીને દખતર પાછળ ટેગાડીને પાટીએ ઉધી ચાલીને જતો હોય, બરાબર, તો એક મારે જાગૃત નાગરિક તરીકે મારી ફરજ છે। મેં વચ્ચે પણ તાલુકામાં મામલદારમાં સ્વાગત કાર્યક્રમમાં મેં અરજી કરેલી, પણ તેમાં પણ કોઈ મને સંતોષકારક જવાબ મળ્યો નથી। જો ગામમાં બસની સુવિધા ચાલુ થાય, બરાબર, તો સારામાં સારું રહે। એટલે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ પર પણ સવાલો ઉઠે છે અને સરકારના આ ફરિયાદ નિવારણ કરવાના મોટા દાવા પોકળ સાબિત થયા છે, કેમ કે સમસ્યા માટે નાગરિકે ફરિયાદ તો કરી પણ સમસ્યાનું નિવારણ જ નથી આવ્યું। ગામમાંથી થરાદ જવા માટે વાહનમાં બેસવા લોકોને 3 કિલોમીટર, જ્યારે વાવ જવા માટે 2 કિલોમીટર ચાલવું પડતું હોવાનું લોકો જણાવી રહ્યા છે। જો અમારે બસ આવતી નથી, 3-4 વર્ષ થઈ ગયા બસ નથી આવતી, બરોબર, 3 કિલોમીટર ધીમા રોડ છે, અહીંયા તો સાધન મળે અને વાવ 2 કિલોમીટર છે તો અહીંયા સાધન મળે છે, કોઈ ગામમાં બસ નથી આવતી, કોઈ જવું કરવું એટલે આબું શેર છે, અમને છે, બીજું છે, ત્રીજું છે, છોકરા થાય થરાજ ભણવા થાય, બીજી શાળામાં ભણે હોય, પણ હવે બસ વગર તો ન થાય કે ને, પ્રાઇવેટમાં થાય બધા। અમારા ગામમાં બસની પૂરેપૂરી જરૂરિયાત છે અત્યારે, ગામમાં 2300નું મતદાન છે, મોટું ગામ છે, 200થી વધારે વિદ્યાર્થીઓને કોઈને વાવ ભણવા જવું હોય, કોઈને થરાજ જવું હોય, કોઈ બસની સગવડ નથી। અમે વારંવાર રજૂઆત કરી હતી સરપંચને, અમે છતાં હજી કોઈ બસ ચાલુ છે નથી, પણ સરકાર આગળ એવી માગણી કરવા છે કે એક બસની નિહાળીઓ માટે જરૂર છે ને, એક બસની કોઈ પેસેન્જરને થરાદ જવું હોય તો એવી 2 બસો ગામમાં આવે ને તો ખૂબ સારું કહેવાય। સાથે સાથે આ ગામના વિદ્યાર્થીઓ પણ જણાવે છે કે ચાલતા જતી વેળાએ કોઈ ટ્રેક્ટર કે અન્ય વાહન મળી જાય તો તેમાં બેસવા મળે, નહીં તો તેમણે વાવ થરાદ શાળાએ જવા 3 કિલોમીટર જેટલું ગરમીમાં ચાલીને વાહનમાં બેસવું પડે છે, જેથી શાળાએ જતા વિદ્યાર્થીઓ અને ગામ લોકો પોતાના ગામમાં બસ શરૂ કરવા માંગણી કરી રહ્યા છે। હું પાંડ્યા સંજનાબેન ભરતભાઈ, હું ચુવા ગામમાં રહું છું અને 10 અભ્યાસ માટે હું થરાદ MS વિદ્યા મંદિર સ્કૂલમાં ભણવા જાઉં છું। ત્યાં જવા માટે મારે
ત્યાં જવા માટે હું 3 કિલોમીટર ચાલી અને પછી જઉં છું, ને કોઈ સાધન ટ્રેક્ટર બીજું મળી જાય તો તેમાં અમે બધા વિદ્યાર્થીઓ બેસી જઈએ છીએ, અને જો ના મળે તો અમારે ચાલીને જવું પડે છે. તો અમારે ગામમાં કોઈ બસની સુવિધા થઈ જાય તો અમે બધા 25-30 છોકરાઓ છીએ તો બધા જઈ શકીએ. મારું નામ સેંગલ અંકિત કુમાર મગનભાઈ છે. હું ચુઆ ગામમાં રહું છું. અમારા ગામમાં બસ આવતી નથી. હું થરાદ ભણું છું. 3 કિલોમીટર ચાલીને જાઉં છું. જો પ્રાઇવેટ સાધન મળે તો અંદર બેસી જાઉં છું. અને મારા જેવા ઘણા છોકરા છે. જો બસ શરૂ થાય તો અમારા જેવા ઘણા વિદ્યાર્થીઓ શાળાએ પહોંચવામાં મદદ મળે.